સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જગન્નાથજીની રથયાત્રા ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે. રથયાત્રા કાઢવાના પક્ષમાં વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે રથયાત્રા હિન્દુ સમાજની આસ્થા સાથે સંકળાયેલ છે. ભગવાન વર્ષમાં એકવાર નગરયાત્રાએ નીકળે છે તે ભાવના હિન્દુ સમાજમાં છે. ગુજરાતમાં 142 વાર રથયાત્રા નીકળી છે. કોરોનાના કારણે આ વખતે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. હાઈકોર્ટ અને સુપ્રીમનો આદેશ પાળવો જોઈએ, પણ કોર્ટે સમાજની આસ્થાનું પણ ધ્યાન રાખવું જોઈએ. રથયાત્રા અંગે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે ઓરિસ્સાની યાત્રા ઇન્ટરનેશનલ યાત્રા છે, જ્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે. અમદાવાદની યાત્રા ગુજરાતનું ગૌરવ છે. કોમઈ રમખાણો વચ્ચે પણ રથયાત્રા નીકળેલી છે. કોર્ટના હુકમના કારણે સરકાર યાત્રા કાઢવામાં બાધ્ય બની છે. સરકાર વટહુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે. અમારો આગ્રહ છે કે રથયાત્રા નીકળવી જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદે વધુમાં કહ્યું હતું કે અગાઉ 1946, 85, 92 અને 93ના સમયે સરકારે વ્યવસ્થા કરી સુરક્ષા આપી યાત્રા સંપન્ન કરાવી હતી, અને 25 વર્ષ પહેલાં જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો આ સરકાર પણ સક્ષમ છે. સરકારે અને મંદિર ટ્રસ્ટે લોકોની ભાવના સમજવી જોઈએ. આમાં રોક લગાવવાનો પ્રશ્ન નથી. સરકારે મર્યાદિત લોકો સાથે રથયાત્રા કાઢીશું તેવી રજૂઆત મૂકવી જોઈએ. ગુજરાતની ભાજપની સરકાર સક્ષમ છે. જન સમાજને અપીલ છે કે નિયમોનું પાલન કરે. કર્ણાવતીની અંદર 142 વખત રથયાત્રાઓ અત્યાર સુધીમાં નીકળી. આ વર્ષે 143મી રથયાત્રા નીકળવાની જે યોજના હોય છે, પરંતુ આ વખતે કોરોના કોવિડ-19 ના કારણે હાઈકોર્ટે એના ઉપર સ્ટે આપેલો છે. નામદાર હાઈકોર્ટનો હુકમ કે સુપ્રીમ કોર્ટનો હુકમ એ દરેક નાગરિકે પાળવો જોઈએ, એ સ્વાભાવિક છે. પરંતુ કોર્ટોએ પણ જનસમાજની ભાવના આસ્થા આનો પણ વિચાર કરવો જોઈએ. પરંતુ સરકારે બાધ્ય બનવાની આવશ્યકતા નથી હોતી. સરકાર વટહુકમ બહાર પાડીને પણ પરમિશન આપી શકે છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું કે રથયાત્રા નીકળે ત્યારે શંખનાદ જયઘોષ કરી શકાય, ઓછા સમયમાં રથયાત્રા પૂર્ણ થાય તેવું પણ આયોજન કરી શકાય. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે 143 વર્ષની પરંપરા જળવાય અને અહીં પણ યાત્રા નીકળે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આપણે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખવાની છે, સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવાનું છે, અને એ ધ્યાને લઈ ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.